नमस्कार मित्रों, आज आपणे धोरण 10 नुं गणितनुं स्टार्ट करवानुं छे। तो धोरण 9 માં આપણે શીખી ગયા ગણિતનો દરેક ચેપ્ટર ધોરણ 10 માં આવે જ છે, એ આપણો એમનેમ જ હતું, પણ હવે મેન ડીપમાં શીખવાનું છે ધોરણ 10 નું। તો ધોરણ 10 માં પહેલું જ વાસ્તવિક સંખ્યાઓ છે એ જ આપણે ધોરણ 9 માં પણ શીખી ગયા, પછી બહુપદી આવ્યું એ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ જ સેમ ધોરણ 10 માં આવે છે, બરાબર। તો આજે આપણે ધોરણ 10 નું મેથ ચાલુ કરવાનું છે, તો બહુપદી ચેપ્ટર સ્ટાર્ટ કરીશું। તો ધોરણ 10 ગણિત બહુપદીઓ, તો પહેલું જ જુઓ બહુપદીમાં ધોરણ 9 માં પણ આપણે શીખી ગયા હતા। તો પહેલી જ વ્યાખ્યા જોઈએ બહુપદીની ઘાત। તો બહુપદીની ઘાત, તો પી ઓફ એક્સ માં બહુપદીની ઘાત, તો પહેલું જ પી ઓફ એક્સમાં મહત્તમ ઘાતકને બહુપદીની ઘાત કહે છે। એક્ઝામ્પલ જોઈએ આ રીતનું, 7x7 ઘાત વત્તા 5x6 ઘાત વત્તા 4x3 માઇનસ 2x માઇનસ 3। તો અહીંયા મોટા મોટી ઘાત મોટા મોટી સંખ્યા, અહીંયા કંઈ ના હોય તો ઉપર ઘાત કેટલી હોય, કંઈ ના હોય તો એક તો હોય જ, આ છેલ્લું અચળ પદ। તો મોટા મોટી ઘાત 7, પછી આવે 6 3 1, તો મોટા મોટી સંખ્યા કેટલી હોય, 7। તો બહુપદીની ઘાત, એનો જવાબ આવશે બહુપદીની ઘાત 7 છે। એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ, 3x + 2x² માઇનસ 9x10 ઘાત માઇનસ 10x + 12। સ્ટેપ ભલે આડાવળું હોય ગમે તે હોય, આપણે મેન ઉપર ઘાત જોવાની। તો ઘાત અહીંયા મોટા મોટી સંખ્યા કેટલી દેખાય, 10। અહીંયા ભલે એનો એક્સનો સહગુણક માઇનસ 9 હોય, આપણે નીચે નહીં જોવાનું, આપણે ઉપર જોવાનું, ઉપર કેટલી છે મોટા મોટી ઘાત, 10। તો ધેરફોર આન્સર બહુપદીની ઘાત 10 છે, બરાબર। આ એક બહુપદીની ઘાત પહેલો જ ટોપિક બુકમાં જે પહેલી લીટી આપી છે, તમને બહુપદીની ઘાતની વ્યાખ્યા બ્લુ કલરની ઘાટી લાઈનમાં આપેલું જ છે, બરાબર। તો પી ઓફ એક્સમાં મહત્તમ ઘાતક મતલબ કે મોટામાં મોટી ઘાત, આપણે એક આ અલગ મેન ચોપડામાં બનાવવાનું જ છે, અને જે આવે એ બીજું જે ચલાવ્યું આજનું બીજું હોમવર્ક રફ નોટમાં લખવાનું, બરાબર। તો આ મેન ચોપડામાં કૌંસમાં ઉપર લખી જ નાખજો કે મોટામાં મોટી ઘાત, તો મોટા મોટી ઘાત હોય બહુપદીની ઘાત કહેવાશે। એના પછી બીજું, સુરેખ બહુપદી, તો સુરેખ બહુપદી, તો સુરેખ બહુપદી એટલે એક ઘાત હોય તો સુરેખ બહુપદી, બે હોય તો દ્વિઘાત, ત્રણ હોય તો ત્રિઘાત। તો પહેલો જ જોઈએ સુરેખ બહુપદી, તો એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે, એક ઘાત હોય એવી બહુપદીને
सूर्य बहुपदी। दाखला तरीके एनु एक्जाम्पल जोईए तो एनु एक्जाम्पल तो त्रण एक्स वत्ता एक, तो एक घात जुओ कहीं ना हो तो घात केटली कहेवाय एक तो वाय चल गमे ते होय आ धारो के अहीं लईए नौ वाय माइनस सात आ पण सूर्यक छे केम अहीं वाय पण पर घात केटली एक मतलब के चल गमे ते होय एक्स वाय झेड कोई पण ए बी सी डी गमे ते होय बराबर आ रीतनुं होय तो रूट त्रणे वत्ता पांच आ पण सूर्यक बहुपदी अहीं एनी केटली घात होय एक આગળ ભલે ગમે તેટલા હોય રૂટ હોય કે માઇનસ હોય ગમે તે આપણે ઘાત જોવાની ઘાત એક હોય તો તેવી બહુપદીને સૂર્યક બહુપદી કહે છે ત્યારબાદ એનું વ્યાપક સ્વરૂપ સૂર્યક બહુપદીનું વ્યાપક સ્વરૂપ તો સૂર્યક બહુપદીનું વ્યાપક સ્વરૂપ એક્સ વત્તા વ્યાપક સ્વરૂપ ત્રણે ત્રણના આવડવા જુઓ તો જ આપણને આગળ ચેપ્ટરમાં આવડશે બધું મેન આ સૂર્યક બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવડવું જ જુઓ એ એક્સ વત્તા બી તો એ એક્સ સૂર્યક બહુપદીનું વ્યાપક સ્વરૂપ એ એક્સ વત્તા બી એક ઘાતવાળી બહુપદીને સૂર્યક બહુપદી કહે છે અહીંયા જુઓ એક ઘાત બીજું એક્ઝામ્પલ લઈએ ધારો કે નવ એક્સ માઇનસ નવ આ પણ સૂર્યક બહુપદી કેમ કે ઘાત કેટલી હ એક તો આ સૂર્યક બહુપદી કહેવાશે ત્યારબાદ દ્વિઘાત બહુપદી ત્યારબાદ દ્વિઘાત બહુપદી તો સૂર્યકમાં એક ઘાત હતી તો અહીંયા દ્વિઘાતમાં બે તો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે તો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે એનું સૂત્ર એક્ઝામ્પલ લઈએ અમુક તો એક્ઝામ્પલ તરીકે ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ વત્તા ચાર મોટા મોટી ઘાત જો તો બે આ એક અને છેલ્લું સ્ટેપ હોય અચળ પદ એક્સનો સહગુણક માઇનસ ત્રણ અચળ પદ એક્સ સ્ક્વેરનો સહગુણક બે મતલબ કે અહીંયા બે ઘાત હતો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય છે બીજું એક્ઝામ્પલ લઈએ રૂટ પાંચ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ વત્તા નવ અહીંયા પણ જુઓ ઘાત બે હ તો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે ત્રીજું એક્ઝામ્પલ હવે ચલ બદલી દઈએ એક્સની જગ્યાએ વાય મૂકો અથવા ઝેડ મૂકો તો અગિયાર વાય સ્ક્વેર માઇનસ પચાસ વાય વત્તા એક તો ઘાત જોઈએ અહીંયા તો ઘાત દરેકમાં બે હતી તો અહીંયા પણ બે જ છે તો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે એનું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી આ મોસ્ટ આઈએમપી એટલેથી ચેપ્ટરમાં તમારા દાખલા મેન આવશે પરીક્ષામાં બે માર્ક્સના દાખલા તમારા ચેપ્ટરમાંથી પૂછાય જ છે બે માર્ક્સના કાં તો ત્રણ માર્ક્સનો ભાગાકારની રીત જે આપણે ધોરણ નવમાં પણ આવી ગયું તો બે માર્ક્સમાં પૂછાય દાખલો તો દ્વિઘાત બહુપદી બનાવવાનું આવશે શૂન્યના સરવા અને ગુણાકાર એ પણ પાછળ આવશે જ આપણે બે પોઈન્ટ બેમાં એ પહેલાં અહીંયા જુઓ એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી આ એનું વ્યાપક સ્વરૂપ મોસ્ટ આઈએમપી આવ્યું બરાબર દરેકમાં દરેક દાખલામાં આનો ઉપયોગ આવશે એ એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ વત્તા સી લાઇન સરસ છે એ બી સી અહીંયા ઘાત બે આઈ પછી ઘાત એક અને છેલ્લે અચળ પદ છેલ્લું બરાબર ત્યારબાદ ત્રિઘાત બહુપદી તો ત્રિઘાત બહુપદી તો ત્રણ ઘાતવાળી બહુપદીને
ત્રણ ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. બરાબર, તો ત્રણ ઘાત હોય એવી ધારો કે આવી લઈએ, 2x³ + 2x - 1. તો અહીંયા જો આ ત્રિઘાત બહુપદી, કારણ કે ઘાત કેટલી છે 3, અહીંયા 2, આ 1 અને અહીંયા અચળ પદ, તો એ મોટા મોટી ઘાત 3, તો 3 ઘાત મોટા મોટી હોય તો એક બહુપદી કઈ કહેવાશે, તો ત્રિઘાત બહુપદી. બીજું લઈએ 5x² - 4x² - 9x + 7. આ પણ ઉદાહરણ એનું જ છે ત્રિઘાત બહુપદી. તો મોટા મોટી ઘાત 3, 2, 1 અને અચળ પદ, તો મોટા મોટી ઘાત 3, તો 3 ઘાતવાળી હોય તો એ બહુપદી કઈ કહેવાશે, ત્રિઘાત બહુપદી. એનું વ્યાપક સ્વરૂપ લઈએ, તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax³ + bx² + cx - d. ax³ + bx² + cx - d આ એનું વ્યાપક સ્વરૂપ. બરાબર, તો ત્રણ, આજે આપણે 4 વ્યાખ્યા હોય પહેલી ઘાતની આવી, તો મોટા મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. ત્યારબાદ સુરેખ બહુપદી, એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. ત્યારબાદ દ્વિઘાત, તો બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત, ત્રણ ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. બરાબર, ત્યારબાદ p(k) = 0 માટેની કિંમત, કિંમત શોધી એ પણ આપણે ધોરણ 9 સ્વાધ્યાય 2.2 આવી ગયા હતા, 2.4 એ આપણે શીખ્યા હતા કિંમત શોધવાની. તો p(x) આવું સ્ટેપ આધારો કે આપ્યું હોય આ રીતના કોઈ પણ, તો p(x) = x²-3x - 4. બરાબર, આ સ્ટેપ આપેલું, આ રકમ x² - 3x - 4. તો આમાં કિંમત મૂકીએ આપણે કોઈ પણ, મતલબ કે 1 - 1 લો, તો -1 મૂકો અહીંયા, તો -1² જો x દેખાય કારણ કેટલા મૂક્યા, 2 - 1 એક્સની જગ્યાએ, મતલબ આ આ k કહેવાય, કે xના બદલે x = k આગળની કિંમત કહેવાયનો, તો xના બદલે k મૂકી દો, તો અહીંયા xના બદલે હાલ કિંમત શોધાય કે, તો કોઈ પણ આંકડો આપણે જે પૂછેલો હોય એ આપણે મૂકી શકીએ. તો અહીંયા -1 લીધું કીધું હોય, તો -1, તો -1² 3, -1 - 4, સાદુરૂપ આપો -1² ઘાત 2 કી સંખ્યા અંદર માઇનસ હોય તો પ્લસ થઈ જાય, ઘાત 2 કી હોય તો, તો 1 - 3 - 4, 3 ને 1 4, 4 માંથી 4 જાય તો 0. બરાબર, તો આ 0 જવાબ આવ્યો. એના પછી 4 લઉં, કેટલી સંખ્યા લઉં, 4, તો અહીંયા 4 મૂકીએ, તો 4² 3, એક્સની જગ્યાએ 4 - 4, 4² 16, -3² 12, -4, 2 માઇનસ સંખ્યાનો સરવાળો થાય, જવાબ સમાવો માઇનસમાં, તો 12 ને 4 16, એટલે કે -16 ને 16 કેટલા થઈ જશે, એ પણ 0. તો જ 0 આવે તો એ બહુપદીનું શૂન્ય કહેવાશે. તો આ એના જવાબો, -1 અને 4, તો ધેરફોર -1 અને 4 એ દ્વિઘાત બહુપદી x² - 3x - 4 શૂન્યો છે. જો શૂન્ય હોય તો આ એનું શૂન્ય કહેવાય, નીચે 0 જવાબ આવ્યો તો એનું શૂન્ય કહેતો, -1 અને 4 એ બહુપદીના શૂન્યો છે. બરાબર, મતલબ કે x = k કહેવાય મને. તો એક્સના બદલે કે મૂકીએ તો જે જવાબ મળે એ બહુપદીનું શૂન્ય કહેવાશે. તો એક્સના બદલે કે, કે એટલે કેને શું કહેવાય, કોઈ પણ શૂન્ય વાસ્તવિક સંખ્યા શૂન્યતર. બરાબર,
माइनस प्लस के बधु आई जाए के मां तो अँ माइनस एक लीधा पी चार लीधा कोईपण संख्या अपने अनंत सुधी प्लस माइनस में लई शकाय बराबर। त्यारबाद नवो टॉपिक बहुपदीना शून्यनो भौमितिक अर्थ, भौमितिक एटले आलेख बराबर। आलेख ने रीते अपने परीक्षा में आती नहीं पण एक मार्क्स में खाली जगह में कोईपण एमसीक्यू में कोईपण खरो खोटो में पण आई सके बराबर। आ जूना कोर्स में मोस्ट टाइम भी थी आलेख एक तो होती बराबर, नवा कोर्स में पूछाया पण कोईपण खाली जगह में अथवा एमसीक्यू में आई जाए तो भौमितिक अर्थ एना माटे पहेलू ज द्विघात बहुपदी तो द्विघात बहुपदी कही आप व्यापक स्वरूप अपना पहलू है कि ए एक्स स्क्वेर वत्ता बी एक्स वत्ता सी माटे आरी बहुपदी इना माटे ए ग्रेटर देन आ ग्रेटर देन बराबर आम हो मतलब आ गत हे तो ग्रेटर देन आम तो आम हो आम लेस देन बराबर आ ग्रेटर देन और आ लेस देन तो जो मोटू हो मोटी संख्या हो तो आ ए मोटी मतलब प्लस जीरो करता मोटी संख्या होनी किंमत अथवा ए लेस देन आ नानू हो तो एनी किंमत माइनस में से तो ए लेस देन जीरो ग्रेटर देन जीरो अथवा ए लेस देन जीरो हो तो आलेख बहुपदी नो आलेख अथवा बहुपदी नो वक्र ऊपर नी तरफ थी खुल्लो अथवा ऊपर तरफ थी खुल्लो हुए ऊपर तरफ तो आ रीतना खुल्लो कहवाय बराबर ऊपर नी तरफ थी खुल्लो आ रीतना अथवा નીચેની તરફથી ખુલ્લો વક્ર આ રીતના આ ઉપર તરફ ખુલ્લો એટલે ઉપર તરફ ખુલી ગયો જુઓ અને નીચે તરફ તો આ નીચે તરફ ખુલી ગયો બરાબર તો આ રીતનો વક્ર થશે તો એના માટે તો વક્રને પરવલય કહે परीक्षा में एमसीक्यू में खाली जगह में आ रहा का ऊपर तरफ थी खुल्लो हो अथवा नीचे तरफ थी खुल्लो हो तो वक्र ने खाली जगह कही है तो अथवा परवलय बराबर अग्यार साइंस में परवलय उपवलय बधु आवशे ज आग पर हाल अपना आटलू छे परवलय आटला में छे बे लीटीओ में छे धोरण दस में तो ऊपर तरफ थी खुल्लो वक्र अथवा नीचे तरफ थी खुल्लो हो तो तेने परवलय कहे छे। हवे अहीं आलेखनी रीत तो आलेख में जुओ पहलू उगम बिंदु ओ है बराबर दरेक में ओ त्यारबाद आड़ी लाइन में एक्स सामे एक्स डेस ऊबी लाइन में वाय वाय डेस एज रीते आड़ी लाइन में एक्स एक्स डेस वाय वाय डेस एज रीते अहीं पण एक्स एक्स डेस वाय वाय डेस आज हूँ तमने
आलेख शीखवाड़ी उदाहरण नंबर एक आशे अपने उदाहरण नंबर एक में छ आलेख आपेला हूँ स्वाध्याय 2.1 एम छ आलेख आपेला हूँ एट्ले आज आ त्रण आवड़े तो उदाहरण नंबर एक पर तमने आवड़े अंदर स्वाध्याय 2.1 पर आवड़ी जैसे बराबर। तो अँ जो आ तर आ रीतन हो बराबर। जो अँ तमने परीक्षा में एवं प्रश्न आशे कि वाय बराबर पी ऑफ एक्स, वाय बराबर पी ऑफ एक्स माटे बहुपदी ने शून्य शोधो बराबर। तो वाय बराबर पी ऑफ एक्स तो पी ना बाजू में क्यों शब्द आपेलो एक्स, तो एक्स की लाइन में जेटला आ वक्र अथवा आलेख टच थाय ए बहुपदी ना जवाब ए मतलब कहीं शून्य कहवाशे। कदाच परीक्षा में एम पण पूछाय कि एक्स बराबर पी ऑफ वाय माटे पण आज सुधी हजी आवो चेन्ज आयो नहीं, हर साल आ प्रश्न पूछाय कि वाय बराबर पी ऑफ एक्स, परंतु आपने एपण मगज में ख्याल होवो जो कि पीना बाजू में एक्स आवे कदाच वाय पूछी ले तो वाय नी लाइन जोवी पड़े बराबर। अने पण अहींया आपणे हाल एक्स नुं छे तो बुक में बधुं एक्स नुं ज आव्युं बराबर। तो वाय बराबर पी ऑफ एक्स, तो वाय बराबर पी ऑफ एक्स तो एक्स पर जेटला टच थाय ए बहुपदी ने शून्य कहवाशे। तो एक आ वक्र जुओ, एक वार आयो बे अहींथी आम थईने तीजी वार ने अहींया चार, तो बहुपदी ने शून्य चार छे, मतलब केटलो जवाब आव्यो आनो चार। नीचे लखी दे ध्यार फॉर बहुपदी ने शून्य एक बे त्रण अने चार, चार छे। अहींया जोईए तो एक अने बे, तो बहुपदी शून्य मतलब कहीं जवाब के बे अपने एक्स लाइन जो आ वाय नहीं जो वाई में तो अँ जुओ एक बिंदु एक ज वार टच थो अँ पूछे शू हो पी ऑफ एक्स पी ना बाजू में जो हो एक्स तो एक्स की लाइन जोई लेवा वाय कदाच वाय आई जाए तो वाय की लाइन आ वाय की लाइन जो वाय पर के बिंदु टच थे एक पर वाय आज सुधी पूछो नहीं बराबर। आप एक्स पूछाय तो आ एक्स की लाइन जो है पी ना बाजू में एक्स तो एक्स तो एक अ बे इना पछी अहींया आ एक्स लाइन जो केटला बिंदु टच थाय तो एक बराबर। तो एक बिंदु टच थयो। बीजा एक्जाम्पल तो जोईए जो अँ बीजा तरण पर आप समझी लीए तो उदाहरण नंबर एक पर काले कन्वर्ट थी जैसे एम स्वाध्याय 2.1 पर काले आई जैसे आप बराबर। तमने पर जाते हाल घरे बेसो तो आवड़ी जैसे खाली हमें आ तरण जो लो आप बराबर। तो आ रीत आलेख हो तो अँ बहुपदी में जोजो वाय बराबर पी ऑफ एक्स आ रकम हो तो एक्स एक्स पर कोई बिंदु टच थाय कोई बिंदु टच ना थत हो तो बहुपदी शून्यों की संख्या के लिए थे जीरो अथवा बहुपदी शून्यों की संख्या शून्य है आ कोई टच थत नहीं आ तो वाय पर जाए आप वाय नहीं जो आप एक्स नु जानू यज रीते अँ आम आपेलू हो तो अँ बहुपदी शून्यों की संख्या के लिए आरो बराबर। अँ कोई बिंदु टच थत नहीं आ रीतन आप कदाच परीक्षा मेन आ रीतन पूछाय तमारे तो आ रीतन आप आम थी आम जाए तो आ एक वार आयु पण अहींयाथी आम थी आ एक अने बे एम नहीं गणवानुं आपणे तो एक ज एक अने आम थी आ एक ज लाइन जे कहेवाय तो एक अने
बे तो बहुपदी शून्य एक अन आ एकज वार टच थू कहवा केटलीवार टच थू एकज वार तो एक अन बे तो बहुपदी शून्य बे छे इस रीते अहीं जोईए आ रीतनुं होय तो एक बे त्रण अन चार तो बहुपदी शून्यनी संख्या चार छे बराबर तो आजे आपणो पहली ज व्याख्या मोटा मोटी घात तो बहुपदी की घात कहवाय त्यारबाद सुरेख बहुपदी एक घात वाली बहुपदी ने सुरेख बहुपदी कहे छे द्विघात बहुपदी तो बे घात ए एक्स स्क्वेर वत्ता बी एक्स वत्ता सी अने एटले के बे घात वाली बहुपदी ने द्विघात बहुपदी त्यारबाद त्रिघात बहुपदी तो ए एक्स घन प्लस बी एक्स स्क्वेर वत्ता सी एक्स वत्ता डी तो त्रिघात बहुपदी त्यारबाद पेली किंमत वाला दाखला शोध्या एक्स जगह कोईपण किंमत मूको तो यू बहुपदी ने शून्य नीचे जीरो जब आते बहुपदी ने शून्य कहवा से जीरो ना हो तो बहुपदी ने शून्य कहवा से नहीं त्यारबाद भौमितिक अर्थ आज काले अपने उदाहरण नंबर एक और स्वाध्याय बे पॉइंट एक आज आवशे तो जो एक्समो टच थाय ए बहुपदी शून्य कहवा से तो अँ जुओ तो अँ एक एक बे आ एक बे त्रण अने चार बराबर तो आटला सुधी आप आज राखीशुं આજે જે ચલાવ્યું તમારે મેન ચોપડામાં અને રફ નોનમાં પણ એક બે વાર તૈયારી કરવાની રહેશે વ્યાખ્યાઓ પણ બે ત્રણ વાર લખીને તૈયાર કરવાની આપણે બરાબર તો આજે આટલા સુધી આપણે રાખીએ ઓકે.